ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, તમારા ઘરમાં આજુબાજુ નજર કરીને જુઓ, તમને ડિઝાઇન જોવા મળે છે? એટલે કે કોઈ ભાત જોવા મળે છે? મળે છે. ક્યાં ક્યાં જોવા મળે છે જુઓ તો. એકદમ સાચો જવાબ છે તમારો. બારીકે કબાટના પડદા ઉપર, સોફાના કવર ઉપર સુંદર મજાની ડિઝાઇન જોવા મળે છે. પછી ક્યાં? ચાદર ઉપર, ઓશિકાના કવર ઉપર, મમ્મીની સાડી ઉપર, રૂમાલ ઉપર. બરાબર છે. પછી બીજે ક્યાં જોવા મળે છે ડિઝાઇનો? ગાલીચા ઉપર, પગ લૂછણિયા ઉપર. પછી તમારા કપડાં ઉપર પણ દેખાય છે ને સુંદર મજાની ડિઝાઇન છે ને? તમારે કે આપણા કપડાં ઉપર પણ સુંદર મજાની ડિઝાઇન જોવા મળે છે. બરાબર ને? અને આ ડિઝાઇનમાં અલગ અલગ આકારો દેખાય છે. દેખાય છે? તો ચાલો આપણે કેટલીક ડિઝાઇનો જોઈએ. તો મિત્રો, જુઓ આ સુંદર મજાની અલગ અલગ ડિઝાઇનો છે, જે તમને જોતા જ ગમી જાય તેવી છે. તો મિત્રો, તમે આવી ડિઝાઇન જોઈ છે? જોઈ છે? સરસ. તમને આ ડિઝાઇનમાં આકારો જોવા મળે છે? જો જોઈએ ધ્યાનથી. હા, આ ડિઝાઇનમાં આકારો પણ જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. તો મિત્રો, તમને કોઈ ડિઝાઇન ગમી જાય તો તમે શું કહો? તમે એમ કહો ને, ઓ આ તો કેટલી સુંદર ડિઝાઇન છે, આવું બોલો છો ને, હે ને? તો ચાલો આગળ જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 69 ઉપર જુઓ. વણાટની પેટર્ન, પેટર્ન એટલે કે ભાત. અંકિત અને સોનુ તેમની કાકી સાથે બજારમાં ગયા. તેમણે ઘણા ગાલીચા જોયા. જો અહીં ગાલીચાના ચિત્રો આપેલા છે. અંકિત કહે છે, વાહ ઘણા બધા રંગો. ત્યારે સોનુ બોલે છે, ઘણા બધા આકારો, વર્તુળ, ત્રિકોણ, એની ભાત જુઓ. અંકિતને આ ગાલીચામાં ઘણા બધા રંગો દેખાય છે અને સોનુને આ ગાલીચામાં ઘણા બધા આકારો દેખાય છે. તો મિત્રો, તમને આ ગાલીચામાં આકારો દેખાય છે? કયા કયા આકારો દેખાય છે? ચોરસ, ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, ષટ્કોણ, અર્ધવર્તુળ વગેરે આકારો જોવા મળે છે. દેખાય છે ને આ બધા આકારો? ધ્યાનથી જુઓ. એટલે કે આ ગાલીચાની કિનારીઓ ઉપર ઘણા બધા ભૌમિતિક આકારો જોવા મળે છે. કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે, કયો? હા, આ ભાતમાં ઘણા બધા આકારો પુનરાવર્તિત થાય છે, જેમ કે ચોરસ, ત્રિકોણ, ચતુષ્કોણ, ષટ્કોણ, વર્તુળ, અર્ધવર્તુળ વગેરે આકારો. તો મિત્રો, આ આકારો શેના બનેલા છે? એક વક્રરેખા, બે સીધી રેખા, ત્રણ વક્રરેખા અને સીધી રેખા બંને. તો શું આવશે જવાબ? તો જવાબ આવશે 3 નંબર, વક્રરેખા અને સીધી રેખા બંને. તો આ આકારો વક્રરેખા અને સીધી રેખા બંનેના બનેલા હોય છે. સમજાઈ ગયું? તો જુઓ, ભોંયતળિયાની પેટર્ન, પેટર્ન એટલે કે ભાત ડિઝાઇન. તો મિત્રો, જેમાં પેટર્ન એટલે કે ભાત હોય એવું ભોંયતળિયું તમે જોયું છે? જોયું છે. તો ચાલો અહીં કેટલી ભોંયતળિયાની પેટર્ન એટલે કે ભાત આપેલી છે એ આપણે જોઈએ. તો મિત્રો, અહીં કેટલીક ભોંયતળિયાની પેટર્ન આપેલી છે. આ પેટર્નને ધ્યાનથી જુઓ. આ પેટર્નમાં અલગ અલગ આકારો અને ભાત જોવા મળશે. તમે જુઓ, અને જો તમે જોઈ હોય તો તમે યાદ કરો કે આ ડિઝાઇન એટલે કે ભાત ક્યાં જોઈ છે. આ ભોંયતળિયાની ડિઝાઇનને ધ્યાનથી જુઓ. ખૂબ જ સુંદર આ પેટર્ન છે, એટલે કે ડિઝાઇન છે.
આ ભાટ કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો? આ ભાટ સમગ્ર ભોંયટળિયા પર કોઈપણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાડી પાથરીને બનાવવામાં આવે છે. દાખલા તરીકે લાડીઓનો આકાર જુઓ અને તેઓ એકબીજામાં કેવી રીતે બંધ બેસતી થાય છે તે જુઓ. લાડી એટલે કે સ્ટાઇલ. તો આ ભોંયતળિયાની ડિઝાઇનમાં એક જ લાડીનો ઉપયોગ થયો છે. આ લાડીને આડી અને ઊભી રીતે ગોઠવીને આ ભોંયતળિયાની સુંદર મજાની ડિઝાઇન બનાવવામાં આવી છે તે તમે જુઓ. આ ભોંયતળિયાની ડિઝાઇનમાં કોઈપણ જગ્યાએ તમને ખાલી જગ્યા જોવા મળશે નહીં. આ લાડીઓને બરાબર બંધ બેસતી મૂકીને ગોઠવવામાં આવી છે. આ રીતે સુંદર મજાની આ ભોંયતળિયાની ડિઝાઇન બનાવી છે. હવે આ છ બાજુવાળી લાડી તરફ જુઓ. કોઈપણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાડીઓ સંપૂર્ણ ભોંયતળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે જુઓ. આ ભોંયતળિયાની ડિઝાઇનમાં છ બાજુવાળી લાડીનો ઉપયોગ કરીને આ સુંદર મજાની ભોંયતળિયાની ડિઝાઇન બનાવવામાં આવી છે. તો જુઓ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 71 ઉપર જુઓ. 1 નંબર, નીચેનામાંથી જે લાડીઓ ભોંયતળિયા પર ભાટ બનાવશે એ લાડીઓને ભાટ સાથે તમે મેળવી શકશો. બંધ બેસતું કરવા માટે લીટીઓ દોરો. તો અહીં કેટલી ભોંયતળિયાની ડિઝાઇન આપેલી છે એટલે કે ભાટ આપેલી છે. આ ભાટ સાથે તમારે અહીં અલગ અલગ જે આ લાડીઓ આપી છે એ લાડી સાથે જોડવાની છે કે કઈ ભોંયતળિયાની ડિઝાઇન સાથે આ લાડી જોડી શકાય છે અને આ કઈ લાડીના ઉપયોગથી આ ભોંયતળિયાની ડિઝાઇન બનાવેલી છે એ આપણે જોડવાની છે. તો ચાલો જુઓ, આ પહેલી ભોંયતળિયાની ડિઝાઇન કઈ લાડી આવશે આમાંથી? હા, બરાબર છે, આ લાડી સાથે તમારે જોડી દેવાનું આવી રીતે. હવે આ બીજી ભોંયતળિયાની ડિઝાઇન જુઓ, આમાં કઈ લાડીનો ઉપયોગ થયો છે શોધો. કઈ લાડીના ઉપયોગથી આ ડિઝાઇન બની છે ભોંયતળિયાની? હા, બરાબર છે, તો આ લાડીના ઉપયોગથી આ ભોંયતળિયાની ડિઝાઇન બની છે. બરાબર, આ લાડીનો ઉપયોગ. હવે અહીં જુઓ કઈ આવશે? બરાબર, સમજી ગયા. તો આ ભોંયતળિયાની ડિઝાઇનમાં આ લાડીનો ઉપયોગ થયો છે. બરાબર, હવે આ ભોંયતળિયાની ડિઝાઇનમાં કઈ લાડી આવશે? બરાબર છે, તો આ ભોંયતળિયાની ડિઝાઇનમાં આ લાડી સાથે જોડી દેશું. બરાબર, તો આ રીતે જોડવાનું છે. સમજાયું? 2 નંબરમાં જુઓ, ભોંયતળિયાની ઢાંકવાની પેટર્ન મુજબ નીચેનાને પૂર્ણ કરો. તો અહીં ભોંયતળિયાની પેટર્ન આપેલી છે. આ પેટર્ન કેવી દેખાય છે? અઢુરી પેટર્ન છે. તો તમારે આ ભોંયતળિયાની અઢુરી પેટર્નને પૂર્ણ કરવાની છે. તમારે આ જ રીતે આ પેટર્ન દોરવાની છે, એટલે કે આ જ પેટર્નનું તમારે અહીં પુનરાવર્તન કરવાનું છે. એ જ આકારનો ઉપયોગ કરીને આ પેટર્નને તમારે આગળ પૂર્ણ કરવાની છે. પેટર્ન દોરાઈ ગયા પછી આ ભોંયતળિયાની પેટર્નમાં તમારે રંગ પૂરવાનો છે. તો તમે આ રીતે દોરી શકશો. આ રીતે દોરવાની છે અને આ પેટર્નને પૂર્ણ કરી દેવાની છે. બરાબર, આ જ રીતે પેટર્ન દોરવાની છે. આવી રીતે દોરીને તમારે આ ભોંયતળિયાની પેટર્નમાં રંગ પૂરી દેવાનો છે. બરાબર, હવે જુઓ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 72 ઉપર. તો જુઓ 3 નંબર, પેટર્ન પૂર્ણ કરો. જે પેટર્નમાં 6 બાજુઓવાળી લાડી ઉપયોગમાં લેવાય છે તેની પાના નંબર 70 પર આવેલી ભાટ સાથે સરખામણી કરો. આ 2 વચ્ચે 100 તફાવત છે. તો જુઓ અહીં આપણને પેટર્ન આપેલી છે. બરાબર, હવે અહીં પણ તમને પેટર્નમાં 6 બાજુ જોવા મળે છે. આ લાડીમાં 6 બાજુ જોવા મળે છે ને. તો આગળ પાના નંબર 70 ઉપર જે પેટર્ન આપેલી છે એ પેટર્ન અને આ પેટર્નમાં શું તફાવત છે એ આપણે જોવાનો છે. તો આ પેટર્ન કેવી રીતે બનાવવામાં આવી છે? આ પેટર્નમાં સ્ટાર, તો જુઓ આ પેટર્નમાં સ્ટાર એટલે કે તારાઓ આ આકાર એકબીજા સાથે જોડાયેલા દેખાય છે. જોવા મળે છે ને એકબીજા સાથે જોડાયેલા. તો આગળ જુઓ પાના નંબર 70 પર આપેલી ભાટમાં. તો જુઓ આ ભાટમાં ષટકોણ આકાર એકબીજા સાથે જોડાયેલા હોય એવું દેખાય
છે। તો આ બંને ભાત વચ્ચે આ તફાવત જોવા મળે છે। તો મિત્રો, તમારે આ પેટર્ન પૂર્ણ કરવાની છે અને પૂર્ણ કર્યા પછી આ પેટર્નમાં એટલે કે આ ભાતમાં રંગ પૂરવાનો છે। સમજાયું? હવે આગળ જુઓ, ચાર નંબર। ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે। એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા। ભોય તળિયે નીચે દર્શાવ્યા પ્રમાણેની ભાત હતી। ખુશ્બુ અને રહીમ બંને આ રહે છે આગ્રામાં। શું જોવા ગયા? તાજમહેલ જોવા જાય છે। તેઓએ ત્યાં ભોય તળિયામાં આ ડિઝાઇન જોઈ, આ ડિઝાઇન જોઈ। ખુશ્બુ કહે છે, આ ભાતમાં હું બે જુદી જુદી લાડીઓ જોઈ શકું છું। રહીમ કહે છે, હું માનું છું કે ફક્ત એક જ પ્રકારની લાડીનો ઉપયોગ થયો છે। ખુશ્બુ એમ કહે છે કે મને અહીંયા બે જુદી જુદી લાડીઓ, લાડીઓ એટલે કે સ્ટાઇલ, ખબર છે ને, સ્ટાઇલ, અલગ અલગ સ્ટાઇલ મને જોવા મળે છે। અને રહીમ શું કહે છે, મને તો એક જ પ્રકારની લાડી જોવા મળે છે, એટલે કે એક જ લાડીનો ઉપયોગ થયો હોય એવું લાગે છે। તો જુઓ, તમે શું માનો છો? તમારા મિત્રો સાથે ચર્ચા કરો। તો મિત્રો, તમને શું લાગે છે કે આ ભોય તળિયાની ડિઝાઇનમાં એક જ લાડીનો ઉપયોગ થયો છે કે અલગ અલગ બે લાડીઓ છે? તો તેની ચર્ચા તમે તમારા મિત્રો સાથે કરો અને તમારા મમ્મી કે પપ્પા સાથે પણ તમે કરી શકો છો કે અહીં એક જ લાડીનો ઉપયોગ થયો છે કે બે લાડીનો ઉપયોગ થયો છે, બરાબર? તો મિત્રો, મને તો આ ભોય તળિયાની ડિઝાઇનમાં એક જ લાડીનો ઉપયોગ થયો હોય એવું લાગે છે। એક જ લાડીને આડી અને ઊભી રીતે ગોઠવીને આ ભોય તળિયાની ડિઝાઇન બનાવવામાં આવી છે એવું મને લાગે છે। નીચેની પેટર્ન આ લાડીમાંથી બનાવવામાં આવી છે। તો જુઓ, આ સુંદર મજાની ભોય તળિયાની ડિઝાઇન છે। મિત્રો, તમે આ આકારની મીઠાઈ જોઈ છે? જોઈ છે તો આ આકારની મીઠાઈનું નામ શું છે? કાજુ કતરી, બરાબર? સમજી ગયા? આ આકારોને તમે કોઈ ભાટમાં દિવાલ, પહેરણ, ટોપલી કે સાદડી પર જોયા છે? હા, જોયા છે, સરસ। તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 74 અને 75 ઉપર જુઓ, ખજાનાની શોધખોળ। તો અહીં ફ્રેન્ક અને જુહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે। જુહી અને ફ્રેન્કને આ ભેટ શોધવામાં તમારે મદદ કરવાની છે, એટલે કે રસ્તો બતાવવાનો છે, એટલે કે ભેટ સુધી પહોંચવાનો તમારે રસ્તો બતાવવાનો છે। તો મિત્રો, આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।